અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં દર્દીના સગાઓએ એક ડોક્ટરને માર મારતા કમરના ભાગે ફ્રેક્ચર થતા અન્ય તબીબોએ કામ કરવાનું બંધ કરવાની વાતની જાણ સાંસદ મનસુખ વસાવાને થતા તેઓ હોસ્પિટલ ખાતે આવી પહોંચી તબીબો સાથે વાતચીત કરી ઘટનાને વખોડી કાઢી હતી અને હોસ્પિટલમાં જરૂરી મેડિકલ સાધનોનો અભાવ અને ફાયર સેફ્ટીની એનઓસી અંગે જિલ્લા તંત્રને જાણ કરવાની ખાતરી આપી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઈએસઆઈસી હોસ્પિટલને જિલ્લા તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે। હોસ્પિટલમાં 100 જેટલા બેડ કોરોનાના દર્દીઓ માટે ભરૂચ જિલ્લા સમાહર્તા દ્વારા ફાળવવા માટે હુકમ કરવામાં આવ્યો હતો। હાલમાં 90 ઉપરાંત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। જોકે હોસ્પિટલમાં કોરોના દર્દીની સારવાર માટે પૂરતા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ન હોવાના કારણે ભારે મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને એક આઈસીયુ માટે એનેસ્થેસિયા ડોક્ટરની જરૂરિયાત ઊભી થઈ છે। જિલ્લા તંત્ર દ્વારા કોરોનાને લગતી દવા, માસ્ક અને સેનિટાઈઝર સહિતની કોઈ પણ જાતની વ્યવસ્થા આપવામાં આવી નથી, જેને લઈને તબીબ અને દર્દીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં એક દર્દીના સગાઓએ એક ડોક્ટરને માર મારતા કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને લઈને અન્ય તબીબોએ કામ બંધ કરવાની વાતની જાણ સાંસદ મનસુખ વસાવાને થતાં તેઓ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા સાથે ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને ચિકિત્સા અધિક્ષક સહિતના તબીબો સાથે મીટિંગ કરી હતી, જેમાં ચિકિત્સા અધિક્ષક ડોક્ટર ધર્મેન્દ્ર વસાવાએ હોસ્પિટલમાં જિલ્લા તંત્ર દ્વારા કોરોનાને લગતી મેડિકલ સવલત સહિત અપૂરતા તબીબો અને નર્સિંગ સ્ટાફ અંગે જણાવ્યું હતું। સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા તંત્રને આ બાબતે અવગત કરવાની ખાતરી આપી હતી। બાદમાં સાંસદ મનસુખ વસાવાએ હોસ્પિટલની મુલાકાત લઈ તબીબ પર થયેલ હુમલાને વખોડી કાઢી હતી। ખાસ કરીને હાલમાં હોસ્પિટલ ફાયર સેફ્ટીની એનઓસી વગર ચાલી રહી છે તે બાબતે પણ વહેલી તકે એનઓસી મળી જાય તેવી ખાતરી આપી હતી। આજે ઈએસઆઈ હોસ્પિટલ અંકલેશ્વરની મુલાકાત લેવા પાછળનું એક જ કારણ છે કે ગઈકાલે જે ઘટના ઘટી ડૉક્ટર સાથે, દર્દીના સગા સંબંધીઓએ ડૉક્ટર સાથે મારામારી કરી એની ખબર પડી ને ડૉક્ટરે કામ કરવાનું બંધ કરી દેવાના હતા એ વાતની ખબર પડી। ડૉક્ટરને સમજાવવા માટે ને આવી બસી ગઈ પછી ઘટના ના ઘટે એના માટે અમે કાળજી રહીશું અને એ ઉદ્દેશ્ય સાથે આજે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા સાથે અમે મુલાકાત લીધી છે। અમે અપીલ કરીએ છીએ કે જે પણ કોઈ પેશન્ટ છે તેમને કે કોરોના વોરિયર્સ ડૉક્ટર નર્સ એમની સાથે કોઈ ખોટી રીતના ઘર્ષણ કરવું નહીં, એમની સાથે મારામારી નહીં કરવું, જે પણ કોઈક પ્રશ્ન હોય તો યોગ્ય જગ્યાએ રજૂઆત કરો, પરંતુ કોરોના વોરિયર્સ જે ડૉક્ટર કે નર્સની સાથે આ રીતના પ્રકારનું આપણે ઘર્ષણ કરીશું તો એને જે કામ કરે છે ઉત્સાહથી એનું મોરલ તૂટી જશે અને આવા સંજોગોમાં આપણને ડૉક્ટરો મળતા નથી, નર્સનો સ્ટાફ મળતો નથી, તો તેવા સંજોગોમાં આપણે સહકાર આપવો જોઈએ। પ્રશ્ન હોઈ શકે છે, અમને નથી કહેતા કે પ્રશ્ન ના હશે, પણ તે યોગ્ય રીતના જ્યાં રજૂઆત કરી હોય ત્યાં કરી શકાય છે। જો ખાસ કરીને જે અહીંયા આગળ 90 દર્દી છે અને ડૉક્ટરો પાસે અહીંયા આગળ સ્ટાફ પણ 8-9 છે અને જિલ્લા તંત્ર દ્વારા કોઈ સપોર્ટ નથી કરતો એવો પણ આક્ષેપ છે। એ વાત કરીએ જે ડૉક્ટરોએ વાત કરી કે જે પૂરતો સ્ટાફ નથી, એનેસ્થેસિયા ડૉક્ટર નથી, વેન્ટિલેટર પણ પૂરતા નથી, આવતીકાલે કલેક્ટરને મળી ના જે પ્રશ્નો બધા અમે નોટ કર્યા છે એને રજૂઆત કરી છે અને શક્ય તેટલા પ્રશ્નો સોલ્વ કરવાનો અમે પ્રયત્ન કરીશું। પ્રાથમિક સુવિધા બી નથી અપાવતી, જેમ કે માસ્ક છે, સેનિટાઈઝર છે, એવું બધું કંઈ અહીંયા ઘરે આપવામાં નથી આવતું તંત્ર તરફથી, એ જાણી લઈશું। એ તો પ્રાથમિક સુવિધા તો આપવું જ જોઈએ, પણ છતાં પણ જે અધિકારી છે અહીંયા મિસ્ટર વ્યાસ કરીને એ વ્યાસ માટે પણ થોડી ફરિયાદ છે કે જેટલું ધ્યાન આપવું જોઈએ એ રીતના વ્યાસ નોડલ ઓફિસર છે ધ્યાન આપતા નથી, એ અમે જવાબદાર ઉપલા અધિકારીને ધ્યાન દોરીશું। ખાસ કરીને ભરૂચમાં જે ઘટના ભયની આગની અને 18 લોકો લગભગ એક્સપાયર થયા છે અને અહીંયા પણ ફાયર સેફ્ટીની એનઓસી નથી એવા અહેવાલ મળ્યા છે, શું કહેશે બોલો? એમાં શું કોઈને અગર બેદરકારી થાય, એમાં શું છે, કોરોનાની મહામારી એટલી ઝડપથી આગળ વધી રહી ને એને રોકવા માટે કોવિડના નિયમોને થોડું એવું નથી કે સાઈડ પર મૂકીને કોવિડના નિયમોને સાથે તાત્કાલિક દવાખાના ચાલુ કરી દીધા છે, જે પણ જે જરૂરી કહી શકાય ઈએસઆઈ હોસ્પિટલ, જયાબેન મોદી, એ રીતના પટેલ વેલફેર કે ભરૂચ જિલ્લાની અંદર આવા પ્રકારના જ્યાં સારી સુવિધાવાળા હોસ્પિટલ હતા ત્યાં તાત્કાલિક જે પણ આપણી પાસે જે સાધનો હતા ડૉક્ટરો હતા એ મૂકીને આવા હોસ્પિટલો કોરોના ને રોકવા માટેના એક સરકારે બહુ સારો ઉપાય કર્યો છે। એટલે સ્વાભાવિક છે કે નાની મોટી ક્ષતિ રહી ગઈ હોય, પરંતુ એ આવનારા દિવસોમાં એ ક્યાંક પણ હશે। આજે અમે ત્યાં પણ પટેલ વેલફેરમાં મુલાકાત લીધી અને જ્યાં પણ રજૂઆત કરવાનું છે ત્યાં અમે રજૂઆત કરીશું।
કે આમાં શું વેન્ટિલેટર સતત ને સતત ચાલુને ચાલુ રહેવાના કારણે ગરમ થઈ જવાથી આ ઘણી જગ્યાએ આવા ઘટના ઘટી છે. એને એ દુઃખદ ઘટના એવી નહીં ઘટી જોઈએ, એ દુઃખદ ઘટના છે, પણ એ ભવિષ્યમાં અન્ય જગ્યાએ ન બને એનો જ અમે મુલાકાત માટે આવ્યા છે. અને હું પોતે દુઃખ વ્યક્ત કરું છું કે કોરોના વાયરસ એવી પ્રકારની બીમારી છે કે બિલકુલ સાજા હરતા ફરતા માણસને એનો ભોગ લઈ લે છે. તો તેવા સંજોગોમાં આજે એ પેશન્ટ કે પેશન્ટના સગા સંબંધીઓ જે ગુસ્સામાં હોય છે, એ ગુસ્સો એ અન્ય જગ્યાએ ન રોષ કરતા એ ફક્ત ડૉક્ટરો પર રોષ કરે છે. એ ખોટું કહેવાય. ડૉક્ટરો તો રાત દિવસ આ કોરોના વોરિયર્સની સાથે એમના મદદમાં એ જેમ બને તેમ સારું થાય એ ઉદ્દેશ્ય સાથે કામ કરતા હોય છે. તો અને એમાં અમે સખત શબ્દોમાં ઉખડી કાઢું છું. અમે અમારા હોસ્પિટલને લગતી જે ઉણપ અને અમને જેના લીધે તકલીફો થાય છે, મેઇન તો અમને સિક્યુરિટી પર્પઝ માટે અમે મનસુખ સાહેબને મેં રજૂઆત કરી છે. અને એનેસ્થેસિયા જે ડૉક્ટર છે અમને મળી જાય એના માટે અમે સ્ટ્રોંગલી રજૂઆત કરી છે. તો અમે સારી રીતે, મતલબ જે દર્દીઓ બિચારા વેન્ટિલેટર ઉપર જાય છે એની અમે સારી રીતે સેવા કરી શકીએ. મનસુખ સાહેબે અમને જે હુમલો થયો છે એનામાં સિક્યોરિટી આપી છે કે હું તંત્રને જાણ કરીશ અને તમને હવે બીજી વખત આવી કંઈ અગવડ ના પડે અને અહીંયા તમને પ્રોટેક્શન મળી રહે એ અમને મનસુખ સાહેબે સિક્યોરિટી આપી છે. દર્દી અત્યારે અમારી પાસે 90 એડમિટ છે અને ડૉક્ટર અત્યારે તો અમારા ડ્યુટી પર જે 4 ડૉક્ટર ડ્યુટી પર છે એની સાથે અમારા દરેક વોર્ડમાં 2 સિસ્ટરો અત્યારે ડ્યુટી પર છે. ફાયર સેફ્ટીનું NOC માટે અમારું ફાઇલ પર વર્કિંગ ચાલુ છે, એ પ્રોગ્રેસમાં છે. અને જે માઇનર રિપેરિંગ છે અમારું તે નીચે અત્યારે ચાલે જ છે, એમાં લગભગ મંગળવાર સુધી એ ફાઇનલ થઈ જવાનું છે. અને અમે NOC માટે ફાયર ડિપાર્ટમેન્ટમાં એપ્લાય કરી દીધું છે. જિલ્લા કલેક્ટરને આ બધાની જાણ છે ખરી? હા સાહેબ શ્રી લોકોને બધાને જાણ છે, તંત્રને બધાને ખબર છે.